नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 9 विषय विज्ञान बळ तथा गतिना नियमोमां अभ्यास करता हता। आगळना लेक्चरमां आपणे उदाहरण नंबर 9.3 जोयुं हतुं, आजे आपणे उदाहरण नंबर 9.4 जोईशुं। तो सौ प्रथम तो आपणे उदाहरण नंबर 9.4 नी रकम वाँचता जईए तो 5 न्यूटननुं एक बळ कोई द्रव्यमान M1 અને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરે છે। ખાસ યાદ રાખજો અહીંયા કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, પ્રવેગ। તો અહીંયા આપણને આ શું આપેલું છે, વેગ આપેલો નથી, પ્રવેગથી। એટલે આ શું છે, 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એ શું છે, પ્રવેગ છે। અને એકમ પરથી પણ આપણે જાણી શકીએ કે અહીંયા મીટર પ્રતિ સેકન્ડ હોય ખાલી, કે મીટર પ્રતિ સેકન્ડ તો એ શું હોય, વેગનો એકમ છે। જ્યારે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ શેનો એકમ છે, પ્રવેગનો એકમ છે। એટલે અહીંયા આપણને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે, તો આ શું છે, પ્રવેગ એ છે। પ્રવેગને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવતા હતા, એ વડે। તો અહીંયા આપણને વેગ આપેલો નથી, પરંતુ શું આપેલો છે, પ્રવેગ આપેલો છે। તો જોઈએ આગળ, તથા દ્રવ્યમાન M2ને 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરે છે। M1 કોઈ એક પદાર્થ M1 છે, તેને 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત કરે છે। જ્યારે બીજો દ્રવ્યમાન M2 છે, બીજો પદાર્થ M2 છે, તેને 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરે છે। જો બંને દ્રવ્યમાનોને ભેગા બાંધી દેવામાં આવે, ખાસ યાદ રાખજો શું કીધું, બંને દ્રવ્યમાનોને, એટલે કયા કયા, M1 દ્રવ્યમાન અને M2, આ બંને દ્રવ્યમાનને ભેગા બાંધી દેવામાં આવે તો આ બળ દ્વારા, આ બળ એટલે કયું બળ, 5 ન્યૂટન બળ, તો આ બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે, તો કે આપણને 5 ન્યૂટન બળ આપેલું છે, બે દ્રવ્યમાન જુદા M1 M2 આપેલા છે, આપણને બે પ્રવેગ આપેલા છે, M1 દ્રવ્યમાનનો પ્રવેગા, M2 દ્રવ્યમાનનો પ્રવેગા, અને જ્યારે બંનેને ભેગા બાંધી દેવામાં આવે તો ત્યારે કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે, જ્યારે દ્રવ્યમાનને ભેગા બાંધી દેવામાં આવે ત્યારે આ બળ દ્વારા, આ બળ એટલે કયું, 5 ન્યૂટન બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે, શું ગોતવાનું છે, કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે, પરંતુ ક્યારે, જ્યારે દ્રવ્યમાન M1 અને દ્રવ્યમાન M2 બંનેને ભેગા બાંધી દેવામાં આવે ત્યારે। તો આપણે જોતા જઈએ સમીકરણ નંબર, આપણને શું શું આપેલું છે, પ્રવેગ આપેલો છે, દળનું મૂલ્ય નથી આપેલું પણ દળની સંજ્ઞા આપેલી છે, અને આપણને બળનું મૂલ્ય આપેલું છે। તો બળ, દળ અને પ્રવેગ ત્રણેયનું કમ્બાઈન, ત્રણેયનું એક સૂત્ર આવતું હોય તેવું કયું સૂત્ર છે, તો કે સમીકરણ નંબર 9.4 પરથી 9.4નું સમીકરણ આવું હતું, F = ma આવું હતું। તો આના ઉપરથી આપણે એમને સૂત્ર તરીકે કરવો હોય તો શું થશે, આ એમને આપણે સૂત્ર તરીકે કરીએ, એમને આયન અહીંયા રાખીએ તો બરાબર આ એફનો એફ બરાબરની ઓલી બાજુ, આ એ અહીંયા એમ સાથે ગુણાકારમાં છે તો સામે ક્યાં જશે, એફના છેદમાં જશે એ। તો એમ બરાબર એફના છેદમાં એ, આ કેવી રીતે લખ્યું ખબર પડી, આપણી પાસે આ સૂત્ર હતું સમીકરણ 9.4 પરથી, F = ma, આપણે એમને સૂત્ર તરીકે કરવો છે, એટલે કે એમને અહીંયા ને અહીંયા રાખીએ અને એને આપણે એફના છેદમાં લઈ જઈએ, કારણ કે એ અહીંયા એમ સાથે શું છે, ગુણાકારમાં ગુણાયેલો છે, તો બરાબરની ઓલી બાજુ ક્યાં જશે, છેદમાં જશે, તો એમ = એફના છેદમાં એ ક્યાં જતો રહ્યો, એફના છેદમાં। હવે આપણે જોઈએ તો આપણી પાસે કેટલા દ્રવ્યમાન છે, M1 અને M2, તો જોઈએ M1ની જગ્યાએ આપણે શું કરશું, M1 = F → A, અહીંયા એ આવશે કે A1 આવશે, સરસ વિદ્યાર્થી મિત્રો, A1 આવશે, કેમ, કારણ કે આપણને દ્રવ્યમાન M1નો પણ પ્રવેગ અલગ આપેલો છે અને દ્રવ્યમાન M2નો પ્રવેગ પણ કેવો આપેલો છે, અલગ આપેલો છે, એટલે F =
f ના m1 બરાબર f ના છેદમાં a1, આવી રીતે શું થશે m2 બરાબર m2 બરાબર f ના છેદમાં શું થશે a2, કારણ કે આપણે m2 નું દ્રવ્યમાન કેટલું આપેલું છે અલગ આપેલું છે એટલે a2. હવે જોઈએ તો a1 આપણને કેટલો આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. a2 કેટલો આપેલો છે, a2 આપણને આપેલો છે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને f, f આપણને કેટલો આપેલો છે, f નું મૂલ્ય પણ મૂકવું પડશે. f આપણને કેટલો આપેલો છે, શરૂઆતમાં જોઈએ 5 ન્યૂટન, f આપણને આપેલો છે 5 ન્યૂટન. હવે આ દરેક કિંમત છે, a1 ની કિંમત, a2 ની કિંમત અને f ની કિંમત છે, તે આપણે આ બંને સૂત્રમાં મૂકીએ. તો સૌ પ્રથમ આ સૂત્રમાં આપણે મૂકીએ m1 ના m1 m નામ, અહીંયા f ની જગ્યાએ કેટલા મૂકશું, 5 છેદમાં a1 ની જગ્યાએ કેટલા મૂકશું, 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કે 10 અહીંયા 5 f, કારણ કે એનો એકમ સોરી n આવશે, આપણે f નો એકમ શું છે, બળનો એકમ ન્યૂટન છે, અને 10 પ્રવેગનો એકમ શું છે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એવી રીતે m2, m2 ના m2 m નામ, બરાબર ના બરાબર m નામ, f ની જગ્યાએ કેટલા મૂકશું, 5 ન્યૂટન છેદમાં. હવે શું કરશું, a2 ની જગ્યાએ શું મૂકશું, તો કે a2 ની કિંમત, એટલે કે પ્રવેગની કિંમત, a2 ની કિંમત કેટલી છે, 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે જોઈએ તો m1 કેટલો થશે, m1 બરાબર 5 ભાગ્યા 10 કેટલા થશે, 5 ભાગ્યા 10 કરો કેટલા થશે, સરસ 0.50. આપણે પાછળ એકમ કયો મૂકશું, આપણે જ્યારે ગાણિતિક નિરૂપણ જોયું હતું ત્યારે આપણે કીધું હતું કે બળનો એકમ ન્યૂટન અથવા તો કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, પ્રવેગનો એકમ, વેગનો એકમ શું છે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સેકન્ડ, એવી રીતે પ્રવેગનો એકમ શું છે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એમનો સંજ્ઞા શું છે, એકમ કયો છે, એમની સંજ્ઞા તો દળની સંજ્ઞા એમ છે, દળ છે કોઈકનું દ્રવ્યમાન છે એની સંજ્ઞા એમ છે, પરંતુ એનો એકમ કયો થશે, સરસ કેજી. તો કોઈ પણ દ્રવ્યમાન વજન હોય તો તેનો એકમ શું થાય, કેજી, એટલે કે કિલોગ્રામ. એવી રીતે જોઈએ તો એમ ટુ 5/20 કરો કેટલા થશે, 0.25. તો એમ વનનું દ્રવ્યમાન કેટલું આવ્યું, 0.50 કિલોગ્રામ, અને એમ ટુનું દ્રવ્યમાન કેટલું આવ્યું, 0.25 કિલોગ્રામ. હવે આપણને શું કીધું હતું કે બંને દ્રવ્યમાનને શું કીધું હતું, બંને દ્રવ્યમાનને ભેગા બાંધી દેવામાં આવે, ભેગા બાંધી દેવામાં આવે એટલે કે બંને દ્રવ્યમાનને શું કરવામાં આવે, ભેગા કરવામાં આવે. તો આપણે જોઈએ એમ વન પ્લસ એમ ટુ, એમ વન પ્લસ એમ ટુ શા માટે કર્યું, કારણ કે આપણને શું કીધું, બંને દ્રવ્યમાનને ભેગા બાંધી દેવાના છે, એમ વન અને એમ ટુને કેવા કરવાના છે, ભેગા બાંધી દેવાના છે. તો જોઈએ આગળ, એમ વન પ્લસ એમ ટુ, એમ વન કેટલો આવ્યો, 0.50 કેજી, પ્લસ એમ ટુ કેટલો છે, 0.25 કેજી. તો કેટલા થશે, 0.50 પ્લસ 0.25, 0.75 કેજી થશે. આ શું થયું, એમ, આપણે કુલ દળને એમ કહી દઈએ, દ્રવ્યમાન એમ વન પ્લસ દ્રવ્યમાન એમ ટુ ને આપણે કુલ દ્રવ્યમાન એમ વન, એટલે બંનેને જ્યારે ભેગા બાંધી ત્યારે તેનું દ્રવ્યમાન આપણે એમ કહી દઈએ. તો કુલ દ્રવ્યમાન બંનેને ભેગા કરતાં તેનું દ્રવ્યમાન કેટલું આવ્યું, 0.75 કેજી. હવે શું કીધું કે બંનેને ભેગા બાંધી દેવામાં આવે ત્યારે આ બળ દ્વારા, એટલે કે 5 ન્યૂટન બળ દ્વારા તેનો પ્રવેગ કેટલો ઉત્પન્ન થશે. તો હવે આપણે ફરી વખત સૂત્ર મૂકશું, કયું, 9.4 થી એફ બરાબર એમ એ.
હવે આપણને એમની કિંમત મળી ગઈ છે, શું છે? 0.75 કેજી. એફની કિંમત આપણી પાસે છે કેટલી છે? 5 ન્યૂટન. તો જોઈએ એમ બરાબર કેટલું છે. 0.75 કેજી અને એફ બરાબર કેટલું છે? 5 ન્યૂટન. જે શરૂઆતમાં આપણને રકમની શરૂઆતમાં કીધેલું છે, એફ બરાબર કેટલું છે? 5 ન્યૂટન. તો આપણી પાસે એમની કિંમત છે, એફની કિંમત છે, આ એમની કિંમત છે, એફની કિંમત છે. તો એની કિંમત આપણને મળી જાય, હા મળી જાય. તો આપણે શું કરવાનું? અહીંયા જેવી રીતે કર્યું એમને આપણે સૂત્ર તરીકે કર્યો હતો અહીંયા, એવી રીતે હવે એને સૂત્ર તરીકે કરવાનું. તો એને આપણે સૂત્ર તરીકે કરીએ તો એ એમ નામ બરાબર આ એફનો એફ એમ નામ. હવે આ એમને આપણે બરાબરની ઓલી બાજુ લઈ જવો છે, આ બાજુ ખાલી એ એકને રાખવો છે, આ એમને આપણે ઓલી બાજુ લઈ જવો છે. તો એમ અહીંયા કેવો છે? એ સાથે ગુણાકારમાં છે, તો સામે એફના છેદમાં જશે, તો એફના છેદમાં એમ, કારણ કે એને આપણે એની કિંમત ગોતવી છે, તો એને આપણે અહીંયા એકલો રાખવો છે. તો એમ અહીંયા એ સાથે ગુણાકારમાં છે, તો બરાબરની ઓલી બાજુ ક્યાં જશે? એફના છેદમાં જશે. તો એ બરાબર એફના છેદમાં એમ. હવે આપણે કિંમત મૂકતા જઈએ તો એફની કિંમત કેટલી છે? 5 ન્યૂટન. 5 ન્યૂટન છેદમાં એમની કિંમત કેટલી છે? હવે આપણે M1 અને M2ની કિંમત જોવાની નથી, પરંતુ બંનેને ભેગા બાંધી દીધા છે. આપણે કઈ કિંમત જોશું? એમની કિંમત કેટલી છે? 0.75 કેજી, એટલે કે 0.75 કિલોગ્રામ. હવે 5 ભાગ્યા 0.75 કરો, કેટલા થશે? 5 ભાગ્યા 0.75 કરો, થશે 6.67. આ શું આવ્યો? પ્રવેગ એ. પ્રવેગ એની એકમ કયો થશે? વેગનો એકમ શું હતો? મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રવેગનો એકમ કયો થશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા આપણે પ્રવેગ એનો એકમ કયો લખશું? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એ બરાબર આપણને પ્રવેગ કેટલો મળ્યો? લખી નાખીએ કે જ્યારે દ્રવ્યમાન M1 અને M2 બંનેને ભેગા બાંધવામાં આવે ત્યારે પ્રવેગ કેટલો મળશે આપણને? 6.67. 6.67 એકમ કયો આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. તો આ આપણો શું થઈ ગયો? જવાબ. આપણને પ્રવેગ કેટલો મળ્યો? 6.67 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આજે આપણે ઉદાહરણ નંબર 9.4નો અભ્યાસ કર્યો. આવતા લેક્ચરમાં હજી આપણી પાસે એક ઉદાહરણ બાકી વધ્યું છે, 9.5, તેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.